જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગાયત્રી નો મહિમા ચિત્રાવલી સાથે. ગાયત્રી નો મહિમા અપાર છે, તે આ મત્સ્ય લોક ની કામધેનુ છે. જગત માં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતા ની કૃપા થી દૂર ન થઈ શકે. જગત માં કોઈ એક વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. આજે ચિત્ર બતાવવામાં આવ્યું છે ગાયત્રી ઉપાસના કરનારોને પ્રેરણા અને મદદ મળી રહી છે. ક્યાં હેતુ માટે માતાનું કયું સ્વરૂપ, ક્યાં વર્ણ, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કેવું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ધ્યાન કરવું, એ બધી માતાનું રહસ્યમય અહીં બતાવવામાં આવ્યું છે. આચાર્ય ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ગાયત્રી ચિત્રાવલી સદગુરુની પ્રાપ્તિ. જીવનના દરેક ક્ષેત્રમાં શિક્ષકની આવશ્યકતા છે. જે કાર્ય અજ્ઞાની માણસ ઘણા લાંબા સમયના પરિશ્રમથી પણ કરી શકતો નથી, તે કાર્ય અનુભવી શિક્ષકની મદદથી ખૂબ સરળતાપૂર્વક અને જલ્દી સફળ રીતે પૂર્ણ કરી શકાય છે. ભૌતિક કાર્યોમાં કદાચ શિક્ષકની મદદ વિના જ કોઈ કાર્ય સફળ બની શકે, પરંતુ આધ્યાત્મિક માર્ગમાં અને ખાસ કરીને ગાયત્રી ઉપાસનામાં તો ગુરુની મદદ વિના થોડી પણ પ્રગતિ થવી લગભગ અશક્ય છે. પુસ્તકો અથવા પ્રવચનો દ્વારા સૈદ્ધાંતિક માહિતી મળી શકે, પરંતુ વ્યક્તિગત કાર્ય પદ્ધતિ નક્કી કરવા માર્ગદર્શકની જરૂર હોય છે. એ માર્ગદર્શન કોઈ અનુભવી ગુરુ જ આપી શકે. ગુરુ મળી જવા એ અર્ધી સફળતા મળ્યા બરાબર ગણાય, પરંતુ આ કાર્ય પુષ્કળ અધૂરું છે. કારણ કે એક તો વર્તમાન સમયમાં યોગ્ય માર્ગદર્શકોનો અભાવ પ્રવર્તે છે, અને જે યોગ્ય છે તેની ઓળખાણ આપણને પડતી નથી. જગતમાં અસલી વસ્તુ કરતા નકલી વસ્તુની ચમક વિશેષ દેખાય છે. એ નકલી વસ્તુનું આકર્ષણ પણ જબરું હોય છે. સાચા સંતો તો સાદી સીધી રીતે જીવતા રહેતા દેખાય છે. આથી કરીને તેઓ સામાન્ય મનુષ્ય જેવા જ લાગતા હોય છે. એમનું મહત્વ સામાન્ય દ્રષ્ટિએ નયનમાં આવતું નથી. બનાવટી માણસો તેના આડંબર યુક્ત દેખાવથી લોકોને આકર્ષણ છે ખરા, પરંતુ તેઓ યોગ્ય માર્ગદર્શન આપી શકતા નથી. જેને પોતે જ માર્ગ જોયો ન હોય બીજાને તો બતાવી સી રીતે શકે. જે સાધક ગાયત્રી માતાની કૃપા થાય છે તેને ખૂબ સરળતાથી થોડા જ પ્રયત્નમાં સદગુરુ મળી જાય છે. સદગુરુની પ્રાપ્તિ માટે તેને બહુ શોધ કરવા જવું પડતું નથી, તેમજ માર્ગદર્શન માટે તેમને બહુ વિનંતીઓ કે આજીજી પણ કરવી પડતી નથી. સહેજ સ્વાભાવિક રીતે જ તેને માર્ગદર્શન મળવું શરૂ થઈ જાય છે, અને તકલીફોના ગાઢ જંગલમાંથી આંગળી પકડીને તેઓ સરળ માર્ગ પરમ લક્ષ્ય સુધી દોડી જાય છે. રસ્તામાં ઝાડ ઝાંખરો સાપ વિછી વગેરે તેને કોઈ પ્રકારની હાનિ પહોંચાડી શકતા નથી, તેમજ માર્ગમાં ભૂલા પડી જવાની પણ કોઈ શક્યતા રહેતી નથી. બાળક ધ્રુવને નારદજીનું સહજ માર્ગદર્શન મળી ગયું હતું. આ જ રીતે તેના પર માતાની કૃપા થાય છે, તેને પણ કોઈને કોઈ સાચા સહાય તેમજ માર્ગદર્શન સદગુરુ અનાયસે મળી જ રહે છે. પંડિત શ્રીરામ શર્મા આચાર્ય ગાયત્રી પરિવાર જેપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે. ચેનલમાં પધારવા બદલ